કેનેડામાં વધતી જતી બેરોજગારી અને રહેવા માટે ઘરના સંકટની વચ્ચે ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં તે દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાગુ કરવાની સંભાવનાઓ પર વિચારી રહ્યા છે. જો કે મંત્રીએ એવું ન જણાવ્યું કે સરકાર ઇમિગ્રેશન સિસ્ટમમાં કેટલા ટકા કાપ મૂકવાની કે મર્યાદા લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જો એવું થઈ જશે તો પછી કેનેડામાં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક ચોક્કસ પ્રમાણમાં જ રહેશે. એક ઇન્ટરવ્યૂમાં મિલરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં કહ્યું, આ સંખ્યા ખરેખર ચિંતાજનક છે. આ ખરેખર એક એવી સિસ્ટમ છે જે નિયંત્રણ બહાર થઈ ગઈ છે. અમે પ્રથમ અને બીજી ત્રિમાસિકમાં જ ઘરની માંગને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એક મર્યાદા નક્કી કરવાની સંભાવનાઓ પર વિચારીશું.